हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणी चैनल में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, धोरण 10 रिजल्टनी बधा राह जोई रह्या छे घणा समयथी। तो विद्यार्थी मित्रों, मारे एक साथे कॉमेंट आवा लागी विद्यार्थीओनी के 15 तारीखे रिजल्ट आवानो हतुं ने शुं थयुं, एवी बधी कॉमेंट आवा लागी। तो मैं पण जोयुं सर्च करीने गूगल उपर के 15 तारीखे क्या रिजल्ट आवानो हतो, केम के मने तो नहोती खबर के 15 तारीखे रिजल्ट आवानुं छे एम। तो मैं गूगल उपर सर्च कर्युं तो एमां पण 15 तारीख बतावी। तो हूँ तमने पण गूगल पर जाइने सर्च करीने बताऊँ, पछी बताऊँ के शूँ छे एम। तो मैं STD 10 बोर्ड एक्जाम रिजल्ट 2023 एवं मैं लखी दीधुं, गुजरात बोर्ड 2023 जोई शको छो तमे। 10मा धोरणनो रिजल्ट 15 મે 2023 बतावे छे। मित्रों, मने पण आश्चर्य थयो, तो मैं वधारे डिटेल जोवानी कोशिश करी। तो एक्जाम डेट 14 થી 31 માર્ચ 2023 बतावे छे, मेक्सिमम मार्क 100 छे અને પાસિંગ માર્ક 33 છે, બધું સાચું જ બતાવે છે। તો મને ક્વેશ્ચન થયું કે આ રાઈટ છે કે નહીં એમ। તો ગુજરાત બોર્ડ 2023નું 10મા ધોરણનું રિઝલ્ટ 15 મે 2023ના રોજનું બતાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તદ્દન ખોટી છે વાત અને અફવા છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ 15 તારીખે આવ્યું જ નથી। આજે 15 તારીખ છે અને રિઝલ્ટ આવી જાય તરત હું મારા ટેલિગ્રામમાં નોટિફિકેશન તમને આપવાનો છું અને એની અંદર તમને તરત જ જણાવી દઈશ, વિડીયો બનાવવા પહેલાં એ મેં તમને કહી દીધું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા બોર્ડનું રિઝલ્ટ આવ્યું નથી અત્યારે અને આવશે એટલે તરત જ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું અને એ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાંથી જોઈન થઈ જજો। અને બીજી વાત, 10મા ધોરણનો રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો, ઘણી વાર કીધેલું છે કે મેના એન્ડિંગમાં આવવાની છે રિઝલ્ટ, એટલે કે મેના ત્રીજા અથવા તો ચોથા વીકમાં રિઝલ્ટ આવવાનું છે 10મા ધોરણનું। તો વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 10નો રિઝલ્ટ ત્રીજા અથવા તો ચોથા વીકમાં જ આવવાનું છે, એટલે કે આ 15 તારીખ તો થઈ ગઈ, હવે 15 તારીખ પછી ગમે ત્યારે આવી શકે છે। અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રિઝલ્ટ આવશે એટલે તરત જ હું માહિતી મૂકી દઈશ આપણી ચેનલમાં અને ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકીશ અને વિડીયો મૂકીને તમને સંપૂર્ણ માહિતી આપીશ, કેવી રીતે બતાવે, તમે પાસ છો કે નહીં, બધી ડિટેલ તમને આપીશ। અને કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો તમે કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો। જય હિન્દ, જય ભારત।